गुड मॉर्निंग स्टूडेंट्स, वी हैव फिनिश्ड यूनिट 3 मैनेज योर स्ट्रेस, स्ट्रेथनिंग मेंटल फ्लेक्सिबिलिटी एंड आवर नेक्स्ट पॉइंट इज स्टॉप ओवर थिंकिंग। यू कैन सी स्टॉप ओवर थिंकिंग पिक्चर हियर। ओके, वी विल स्टार्ट आवर आवर पॉइंट ऑफ स्टॉप ओवर थिंकिंग। वेन टास्क स्टॉप ओवर थिंकिंग मीन्स वधारे पड़तू विचारवानू स्टॉप करूँ, मतलब बंद करूँ। वेन टास्क एंड प्रेशर्स स्टार्ट बिल्डिंग अप द माइंड कैन समटाइम्स गो इंटू ओवर थिंकिंग एंड यू कम टू द थॉट, आई विश देर वॉज अ स्पीच इन माई हेड दैट आई कुड प्ले and turn off all the thoughts going around in my mind. Task मतलब काम, pressure means दबाण। जारे काम अने दबाण building up वधवा लागे छे त्यारे the mind can sometimes means क्यारे, जारे काम अने दबाण वधवा लागे त्यारे क्यारेक मन overthinking वधारे पड़ता विचारे चढ़ी जाए छे। एंड यू कम टू द थॉट, अने तमने विचार आवे छे के आई विश देर वॉज अ स्पीच इन माय हेड, जो मारा मगज में स्पीच होत आई कूड फ्लिक एंड टर्न ऑफ ऑल द थॉट्स गोइंग अराउंड इन माय माइंड। फ्लिक मतलब दबाव, के चालू बंद करूँ। स्पीच होत के जे हूँ चालू बंद करी शकूँ तो मारा मगज में फरता बधाज विचारों मैं बंद कर दीदा होत। इट इज नॉट ईजी, आम करवू सहेलू नथी। देर इज अ टेक्निक टू हेल्प योर सेल्फ ड्यूरिंग द प्रॉब्लम ऑफ ओवर थिंकिंग। टेक्निक मीन्स तरकीब छे। आ एक वधारे पड़ता विचारनी प्रॉब्लम समस्या दरमियान तमारी जातने मदद करवा माटेनी एक टेक्निक छे, तरकीब छे। तरकीबो कई छे आपणे जोईए। से टू योर सेल्फ रेपिटेडली ड्यूरिंग द डे। रिपीटेडली एटले के वारंवार, योर सेल्फ एटले के तमारी जातने, दिवस दरमियान तमे तमारी जातने वारंवार कहता रहो, आई हैव नो एक्सपेक्टेशंस एंड आई विल डील विथ वॉट एवर हैपन्स वेन इट हैपन्स। मारे कोई अपेक्षाओं नहीं, एक्सपेक्टेशंस मीन्स अपेक्षाओं, एंड आई विल डील विथ एट्ले के नो सामनो करवो। आई विल डील विथ वॉट एवर हैपन्स एट्ले के बनवो, वेन इट हैपन्स। मारी कोई अपेक्षाओं नहीं अने જ્યારે પણ જે થશે તેનો હું સામનો કરીશ, કે ત્યારે તે હું તે તોડી લઈશ। વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, સ્ટ્રેસફુલ મીન્સ તણાવયુક્ત દિવસ, દેટ લાઈઝ ઇન ફ્રન્ટ યુ, લાઈઝ એટલે કે ની સામે હો, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ। જ્યારે તમે તમારી સમકક્ષના તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ એપ્રોક્સિમેટલી એટલે કે લગભગ આ રીતે ચાલતા હોય છે, ઓ માય ગોડ, એ મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, I must do X and Y and Z and after that A and B needs to get sorted out as well। શું કહે છે કે હે ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે, મારે X અને Y અને Z કરવાનું બાકી છે, ત્યારબાદ વળી પાછું A તથા B સોર્ટેડ આઉટ એટલે કે સમસ્યા ઉકેલવી, ત્યારબાદ A અને બીની સમસ્યા ઉકેલવાની બાકી જ છે। આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ઇટ ઓલ,
મને ખબર નથી પડતી કે હું તે કેવી રીતે કરીશ, આ બધું કાર્ય હું કેવી રીતે કરીશ એમ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ, મને જમવાનો પણ સમય નહીં મળે. બેઝિકલી કે સામાન્ય રીતે કે મૂળભૂત રીતે, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ઇટ. દિવસ તો હજુ શરૂ પણ નથી થયો, સ્ટાર્ટ એટલે શરૂ થવું, પરંતુ અત્યારથી તમે મૂંઝાઈ ગયા. ટીઝ એટલે કે મૂંઝાઈ જવું. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધી ટાસ્ક અહેડ. હેપનિંગ એટલે કે બનવું, શું થવાનું છે કે શું બનવાનું છે એ વિચારે તમારું મગજ રેસિંગ અહેડ દોડવા લાગે છે. એન્ડ એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વધારણા કરવી, અને તમે પૂર્વધારણા કરી લો છો કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધી ટાસ્ક અહેડ. અહેડ એટલે કે આગળ, આગળ તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. હજી તમારું કામ પત્યું નથી, હજુ તો સ્ટાર્ટ જ કર્યું છે, અને તમે આગળની વિચારણા કરીને તમે તણાવને એડ કરો છો, તમારું માઇન્ડ તણાવયુક્ત બની જાય છે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, ફ્રેન્ટિક ગાંડપણના વિચારો એટલે ગાંડા વિચારો, ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. રિઝલ્ટ એટલે કે પરિણામે, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને આ ગાંડપણના વિચારો તમારી ઊર્જાને ક્ષીણ બનાવે છે કે નબળી પાડે, ક્ષીણ બનાવવું કે નબળી પાડવું, વીકનિંગ એટલે કે. અને પરિણામે રિઝલ્ટ, એઝ અ રિઝલ્ટ એટલે કે ને પરિણામે તમારો દિવસ, તમારો વ્યસ્ત દિવસ, તમારી નોર્મલ એનર્જી એટલે કે સ્વાભાવિક ઊર્જા, તમારી જે સ્વાભાવિક ઊર્જા હોય છે દિવસની શરૂઆતથી, એને હાફ થઈ જાય છે. એટલે જે સ્વાભાવિક ઊર્જા છે એના કરતાં અડધા ભાગની ઊર્જા રહે છે. ધેન પછી, વેન યુ એન્ડ અપ સેટલ્ડ એટ ધ એન્ડ ઓફ ડે, યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન. પછી શું થાય છે? ડ્રેડફુલ મીન્સ અતિશય ખરાબ, અતિશય ખરાબ દિવસ. એન્ડ ડ્રેઇન એટલે કે હણાય જવું. પછી દિવસના અંતે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો, દિવસના અંતે શેટર્ડ એટલે કે ભાંગી પડવું, દિવસના અંતે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો ત્યારે તમે બધી રીતે સાચા હતા એવું તમને લાગે છે, અને તમારો દિવસ અતિશય ખરાબ પસાર થઈ જાય છે, અને તમારી શારીરિક શક્તિ, ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, શારીરિક શક્તિ હણાઈ ચૂકી છે તેવો તમે અનુભવ કરો છો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ I will deal with whatever happens when it happens as a form of mantra. શું કહે છે? કોઈ દિવસ, કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મેક્સિમમ એટલે મહત્તમ ઉર્જા પ્રાપ્ય બનાવવા માટે, અવેલેબલ પ્રાપ્ય બનાવવા માટે તમારે શું વિચારવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. તમારે એવો મંત્ર અનુસરવાનો છે કે મારે એટલે કે મને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી, અને હું જે પણ, જે સમયે જે પણ થશે તેનો હું સામનો કરી લઈશ. યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ્સ ઓફ નો એક્સપેક્ટેશન્સ.
ત્યારે તમને એવું લાગશે કે મને કોઈ જ અપેક્ષાઓ નથી, કે તમને કોઈપણ પ્રકારની અપેક્ષાઓ રહી નથી, ત્યારે એ જ વિચારે, એ જ સમયે, એ જ વિચારે તમારું શરીર કેટલું હળવું બની જાય છે. બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, એટલે કે રાહત અનુભવવી કે હળવું બની જવું. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુબલ એનર્જી. આ હળવાશ જ તમને જણાવશે કે તમે તમારી કેટલી વેલ્યુબલ, એટલે કે કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી બચાવી લીધી છે. વેસ્ટિંગ, બગાડ કરવો. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સ. કન્સિક્વન્સ એટલે કે પરિણામે તમે માનસિક, મેન્ટલી મીન્સ માનસિક એન્ડ ઇમોશનલી લાગણીયુક્ત કે ભાવાત્મક શાંતિનો તમે અનુભવ કરશો. છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ મતલબ આત્મ સંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મ સંમોહન. માનસિક તણાવમાંથી, મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાંથી રિલીવ એટલે કે રાહત મેળવવા માટે તમે આત્મ સંમોહન નામની તરકીબ, જે ટેકનિક છે, તેનો યુઝ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચે મુજબની એક્સરસાઇઝને અનુસરવાની છે, કે નીચે જે એક્સરસાઇઝ આપેલી છે તે કરવાની છે. તેનાથી તમને એક્ઝામ દરમિયાન પણ ખૂબ જ રાહત મળશે, તમને બહુ યુઝફુલ રહેશે. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આ કેવી રીતે સ્ટાર્ટ થશે? તો તમારે સૌથી પહેલાં આંખો બંધ રાખીને કરવી, તે વધુ સહેલી બનશે. ઇઝીયર એટલે સહેલી બનવું. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો, એટલે કે ખુરશીમાં સેટલ બેક એટલે કે ટેકો દઈને બેસો, અને ક્લોઝ યોર આઈઝ એટલે કે તમારી આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. બેકવર્ડ્સ એટલે કે ઉલટા ક્રમમાં ગણતરી કરવી. કાઉન્ટ એટલે કે ગણવું. 99 થી 70 ઉલટી ગણતરી કરવા માંડો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથનિંગ. સ્લોલી એટલે કે ધીમેથી, તમારી શ્વસન ક્રિયા, બ્રીથનિંગ એટલે કે શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમેથી ગણતરી કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. હવે શું કરવાનું છે કે તમારે એક સુંદર સીડીના પગથિયા, સ્ટેરકેસ એટલે કે બ્યુટિફુલ સુંદર, સ્ટેરકેસ એટલે કે સીડી, એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો એવી ઇમેજિંગ. ઇમેજિંગ એટલે કે કલ્પના કરવી. એવી કલ્પના કરતાં કરતાં 69 એટલે કે 69 થી 69, 68, 67 ત્યાં સુધી 30 ન આવે, 31, 30 એ રીતે તમારે ગણતરી કરવાની છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથનિંગ. શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો તેવો તમારે અનુભવ કરવાનો છે. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી સમક્ષ એક ભવ્ય સીડી, ગ્રાન્ડ એટલે કે ભવ્ય સ્ટેરકેસ, સીડી સ્ટ્રેચિંગ એટલે કે લંબાવું, લંબાતી જ જતી હોય છે તેવું નિહાળો. તમારે એવી કલ્પના કરવાની છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. શું કહે છે કે તમારે કલ્પના કરવાની છે, ઇમેજિન એટલે કે કલ્પના કરવાની છે, કાર્પેટેડ એટલે કે ગાલીચા, કે પગથિયા પર ગાલીચા પાથરેલા છે, કે જેથી તમારી પ્રગતિ, પ્રોગ્રેસ, પ્રગતિ શક્ય એટલી એફર્ટલેસ એટલે કે આપત્તિથી મુક્ત બને. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝુરિયસ ફ્લિપ્ડ એઝ લાર્જ એઝ અ રૂમ
carpeted with views of landscape outside. Watched decreasing steadily in time with your breathing. તમે એક ગાલીચો બિછાવેલી રૂમ કે જે લેન્ડસ્કેપ એટલે કે કુદરતી દ્રશ્ય કે જેમાંથી બહારના કુદરતી દ્રશ્યો દેખાઈ રહ્યા છે એવડી વિશાળ લિફ્ટમાં તમે વધુ નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતા કરતા 29થી 0 સુધી ગણતરી કરવાની છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથનિંગ. તમારા શ્વાસની તાલ મેળવતા એક ધારો ઘટાડો થઈ રહ્યો છે, ડિક્રીઝ એટલે ઘટાડો, એન્ડ એનો ઓપોઝિટ થાય ઇન્ક્રીઝ એટલે કે વધારો થવો. ઘટાડો થઈ રહ્યો છે તેવું અનુભવ કરવાનું છે. સ્ટેડીલી એટલે કે સ્થિરતાપૂર્વક. લેન્ડસ્કેપ એટલે કુદરતી દ્રશ્ય, તેનાથી તમે પરિચિત જ છો. એઝ યુ અરાઈવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. જેવા તમે 0 પર પહોંચો છો, અરાઈવ એટલે કે પહોંચવું, ધ લિફ્ટ ડોર્સ ઓપન, લિફ્ટના દરવાજા કે બારણા ખુલી જાય છે, એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. દરવાજા ખુલી જાય છે અને તમને પસંદ છે તેવા ફર્નિચર ધરાવતા રૂમમાં તમે પ્રવેશો છો, તમે એન્ટર કરો છો. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. પ્રાઇવેટ એટલે કે ખાનગી. તેમાં બધી જ તમારી પસંદગીની ચીજ વસ્તુઓ છે અને એ સંપૂર્ણ ખાનગી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. હવે તમે એ રૂમમાં, તમારા રૂમમાં તમે એક આરામદાયક, સેટલ બેક એટલે કે આરામદાયક ખુરશી લો અને તેમાં બેસી જાઓ. રિમેન દેર ઇઝ યોર ઇમેજિનેશન અનટીલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. તમે સંપૂર્ણ આરામ અને તાજગીનો અનુભવ ન કરો ત્યાં સુધી કલ્પનામાં જ રહો. ત્યારબાદ તમારી આંખો ફરીથી ઓપન, ઉગાડો કે ખોલો.